श्रीमद् भगवत गीता कर्म संन्यास योग पांचवा अध्याय नो सारांश। पांचवा अध्याय में कर्म संन्यास ने कर्म योग ए बेमा मारे माटे उत्तम शू आ बाबत में अर्जुन ने पूछता श्री कृष्ण कहू कि आ बन्ने श्रेष्ठ छे, बन्ने सरखा फल आपनारा छे। ज्ञान योग करता कर्मयोग सरल ने कल्याणकारी छे। जेणे मनने अने इंद्रियोने वश कर्या छे ते कर्म करवा छता लेपातो नथी। कर्मयोगी कर्मना फळनी इच्छा राखतो नथी एटले तेने मोक्षरूपी शांति प्राप्त थाय छे, परंतु कर्ममां आसक्त रहेनार बंधनमां पड़े छे। जेणे बधी इच्छाओ छोड़ी होय, क्रोध पर काबू मेळव्यो होय ने कशायनो डर न राखे ते मोक्ष पामेलो गणाय छे। सर्वव्यापक परमात्मा कोईनू पाप पुण्य माथे लेता नथी। जे ज्ञानमां एकरूप थई जाए छे तेनो जन्म मरणनो फेरो टळी जाय छे। जे मानवी मृत्यु थता सुधी काम ने क्रोध ने सहन करवा शक्तिमान छे ते खरो योगी छे। श्रीमद् भगवत गीता कर्म संन्यास योग अध्याय पांचमो। अर्जुने श्री कृष्ण ने पूछू आप कर्मना त्यागना वखाण करो छो ने कर्मना योगना वखाण पण करो छो, तो ए बेमाथी हितकारक कयू? श्री कृष्णे जवाब आप्यो, हे अर्जुन, आ बन्ने मार्गो कल्याणकारी छे, छता कर्म संन्यास करता कर्मयोग वधारे सारो छे। जे ईर्ष्या करतो नथी तथा कोई पण जातनी अपेक्षा राखतो नथी तेने संन्यासी जाणवो। ते कोई पण जातना द्वंद्वनी असरमां आवतो नथी, आवो मनुष्य संसारना बंधनथी छूटे छे। अज्ञानी लोको सांख्यने योगने अथवा ज्ञान अने कर्मने जुदा जुदा माने छे, पण ज्ञानीओ एवुं मानता नथी। ज्ञानीओ माने छे કે ગમે તે એકનું આચરણ કરવાથી મનુષ્ય બંનેની ફળપ્રાપ્તિ કરી શકે છે। જે સ્થાન જ્ઞાનીઓને મળે છે તે સ્થાન કર્મયોગીઓને પણ મળે છે। બંનેનું ફળ એક સરખું હોવાથી બંનેને જુદા જુદા સમજવા નહીં, વળી કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થતો નથી। કર્મયોગમાં સંબંધિત થયેલ સાધક ઝડપથી પરબ્રહ્મને પામે છે। જેણે મનને કબજે કર્યું છે, જેણે ઇન્દ્રિયોને વશ કરી છે, જેનું હૃદય નિર્મળ બન્યું છે, જેનો આત્મા સર્વના આત્મા સાથે એકરાગ અનુભવે છે, એવો યોગી પુરુષ કર્મ કરતો હોવા છતાં કર્મથી લેપાતો નથી। આમ તત્વજ્ઞાની યોગી પુરુષ જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, સૂએ, શ્વાસ લે, બોલે, ત્યાગ કરે, ગ્રહણ કરે, નેત્ર ખોલે ને બંધ કરે, છતાં એ એમ સમજે છે કે હું કાંઈ કરતો નથી, પણ ઇન્દ્રિયો એ બધું કાર્ય કરી રહી છે તેમ માને છે। જેવી રીતે કમળનું પાંદડું પાણીથી લિપ્ત થતું નથી, તેમ આવો યોગી પુરુષ કર્મથી ક્યારેય લેપાતો નથી। યોગીઓ કેવળ હૃદયશુદ્ધિ માટે જ આસક્તિ વગરના બની કર્મ કરે છે। જે પુરુષ સમવૃત્તિવાળા યોગરહિત છે તે કર્મફળ ત્યાગીને નૈષ્ઠિક શાંતિ પ્રાપ્ત કરે છે। આવા પુરુષો કામના કરી ફળની આસક્તિથી બંધાય છે। આપણો આ મનુષ્ય દેહ એ નવ દરવાજાવાળી એક નગરી છે। જે સંયમી પુરુષ છે તે કર્તાપણાના ભાવ છોડીને દેહનગરમાં પોતે જાણે કાંઈ કરતો કરાવતો ન હોય એવી રીતે સુખ શાંતિથી રહે છે। આ જીવાત્માના કર્મને કે કર્મના ફળને પરમાત્મા ઉત્પન્ન કરતો નથી, પરંતુ સ્વાભાવિક રીતે એ પ્રમાણે કાર્યરત બને છે। પરમાત્મા કોઈ પણ જીવાત્માના પાપ કે પુણ્યને ગ્રહણ કરતા નથી, ફક્ત અજ્ઞાનના આવરણે કરી જીવાત્મા મોહ પામે છે। જે પુરુષનું મન જ્ઞાનમાં એકરૂપ બન્યું છે, બુદ્ધિ એકરૂપ બની છે, તે પાપરહિત બનીને
ભવોભવના જન્મ મરણના ફેરાથી મુક્ત થાય છે. જ્ઞાની પુરુષો વિદ્વાનને, બ્રાહ્મણને, ગાયને, હાથીને, કૂતરો કે ચાંડાલને પણ સમાન ભાવે જુએ છે. આવા સમભાવવાળા પુરુષોએ જ સંસાર જીત્યો ગણાય છે. આવા સમદ્રષ્ટિવાળા પુરુષો બ્રહ્મમાં રહેલા છે. જેનો મોહ છૂટી ગયો છે એવા સ્થિર બુદ્ધિવાળા અને બ્રહ્મજ્ઞાની ઈચ્છિત વસ્તુ મેળવી ખુશ અથવા અણગમતી વસ્તુ મળવાથી દુઃખી થતા નથી. તેમને પરમાત્મામાં એક જ ભાવથી રહેલા માનો. હે અર્જુન, ઇન્દ્રિયોના મિલનથી ઉત્પન્ન થતા ભોગો દુઃખ ઉત્પન્ન કરે છે, પણ જ્ઞાનીઓ એ ભોગમાં આસક્ત થતા નથી. જે પુરુષ મૃત્યુ પહેલાં ક્રોધના આવેશને સમાવી દે છે તે પુરુષ યોગી કહેવાય છે અને સુખી ગણાય છે. જે યોગી પુરુષ અંતરાત્મામાં જ સુખ, ઉલ્લાસ ને પ્રકાશનો અનુભવ કરે છે તે પરમાત્મા સ્વરૂપ બનીને મોક્ષનો અધિકારી બની શકે. જેમનો પાપ પુણ્યનો મેલ ધોવાયો છે તેમના બધા સંશયો દૂર થયા છે. કામ ક્રોધથી મુક્ત મનને વશ કરનાર આત્મજ્ઞાની બ્રહ્મનો અનુભવ કરે છે. પ્રાણ અપાન સમાન કરી ઇન્દ્રિયો મન બુદ્ધિને વશ કરનાર મુનિ મુક્ત છે તે મને જાણીને શાંતિ પામે છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મસંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. શ્રીમદ્ ભગવદ્ ગીતા કર્મસંન્યાસ યોગ 5મા અધ્યાયનું મહાત્મય ફળ. પાર્વતીજીએ શંકર ભગવાનને ને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને 5મા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવી સંતોષ આપો. આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને ને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી. પુરકુત્સ નગરમાં પિંગળ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મે બ્રાહ્મણ હતો છતાં દુરાચારી હતો. તે બ્રાહ્મણના કર્મો, સ્નાન, સંધ્યા, પૂજા, ઉપાસના વગેરે કરતો નહીં. તે ભવૈયાઓની સાથે રહી વાજા વગાડતો, ગાતો અને નાચતો. તેની પત્નીનું નામ અરુણા હતું. તે પણ વ્યભિચારિણી હતી. તેની પત્ની અરુણાએ પોતાના માર્ગમાં અંતરાય લાગતા પિંગળને મારી નાખ્યો. પિંગળ યમલોકમાં ગયો અને ત્યાં કેટલોક સમય નરકયાતના ભોગવ્યા પછી ગીધ થયો. સમય જતાં અરુણાને ભગંદરનો રોગ લાગુ પડ્યો અને તે છેવટે મરણ પામી. તે પણ યમલોકમાં કેટલોક સમય યાતના ભોગવી સુગરી બની. એક દિવસ આ સુગરી ગીધની નજરે ચડી. ગીધને પુનર્જન્મનું સ્મરણ થતાં તે સુગરીને મારવા ધસી ગયો. આથી સુગરી નાઠી. છેવટે ગીધે સુગરીને મારી નાખી. બીજી બાજુ ગીધને શિકારીએ જોયો એટલે તેણે બાણ વડે તેનો અંત લાવ્યો. નસીબ જોગે આ બંનેના હાડકા એક મનુષ્યની ખોપરીમાં જઈને પડ્યા. યમદૂતો બંનેને યમરાજ પાસે લઈ ગયા. યમરાજે આ બંનેને કહ્યું કે તમે બંને પાપી છો, પણ તમારા હાડકા બ્રહ્મજ્ઞાની મહારાજની ખોપરીમાં પડવાથી તમારા પાપનો નાશ થયો છે. આ બ્રહ્મજ્ઞાની મહારાજ નિત્ય ગીતાજીના 5મા અધ્યાયનો પાઠ કરતા હોવાથી તેના પુણ્યબળે તમારો ઉદ્ધાર થયો છે. થોડીવારમાં વિમાન આવ્યું ને તેમાં બેસી પિંગળ અને અરુણા વૈકુંઠમાં ગયા.